નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ 11 સરહદો ક્યાં છે સુનિતા અવકાશમાં વાત કરતા હતા, તો એનામાં આપણે પોઈન્ટ ભણશું સરહદો ક્યાં છે. શું આશ્ચર્યજનક નથી? પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ કે પદાર્થ ઉપર ફેંકીએ છીએ તે હંમેશા નીચે આવે, આપણે બધાને ખબર છે. દડો ઉપર ફેંકશું તો ક્યાં આવશે? પાછો નીચે આવશે અને આપણે તેને પકડી પણ શકીએ છીએ. હવે અવકાશયાનમાં છે, જેમ પૃથ્વી પર આપણે વસ્તુ આસપાસ જે હવામાં ઉડતા તરતા હોતા નથી, જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે. પૃથ્વી પર આ અવકાશયાનની જેમ હવામાં ઉડતા કે તરતા નથી. જેમ સુનિતા વિલિયમ્સ કહ્યું કે પાણીના ટીપાના રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે કે જેના કારણે તે શક્ય છે કે પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે? તો આપણે પણ આગળ જોયું કે પૃથ્વી ઉપર શું ખાસ એવું લાગે છે, તો આપણે કહી શકીએ ને તમે પણ કહી શકશો કે પૃથ્વી ઉપર એક એવું બળ, એક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે કે કોઈ પણ વસ્તુ છે એને પોતાની તરફ આકર્ષે છે. સુનિતા વિલિયમ્સે પૃથ્વીને 360 કિલોમીટર ઉપર, એટલે તમે વિચારી શકો છો કેટલા કિલોમીટર ઉપર અવકાશયાનમાં ગયા હતા, તો કેટલું દૂર છે. તમે જ્યાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી 360 કિલોમીટર ઉપર કયું શહેર કે નગર આવેલું એ તમારે શું કરવાનું છે? નકશામાં શોધી કાઢવાનું છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો છો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા, તો આપણે કહી શકીએ કે સુનિતાના વાળ શા માટે, કે અવકાશયાન અવકાશમાં ગુરુત્વાકર્ષણ શૂન્ય છે, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી, માટે એના વાળ છે એ તરતા હવામાં ઊભા જ રહે છે. વિચારો, કોઈ પણ ઢાળ પરથી પાણી નીચે કેમ આવે છે? પર્વતો પરથી પણ નીચે આવે છે, ઉપર જતું નથી. હવે આપણને એ પણ પ્રશ્ન થાય કે કોઈ પણ ઢાળ હોય કે પર્વત હોય એના ઉપરથી પાણી હંમેશા નીચે આવે છે, ઉપર જતું નથી, તો શા માટે? હવે તમે કહી શકશો, કોઈ કહેશે પૃથ્વી ઉપર કયું બળ લાગે છે, તો ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પાણી છે એ હંમેશા નીચે આવે છે, ઉપર જતું નથી. હકીકતમાં સરહદો ક્યાં છે? હવે સરહદો ક્યાં છે, તો હવે સુનિતાએ અવકાશમાં પૃથ્વી વિશે પોતાના અવલોકનો કહ્યું કે પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે, અને અવકાશયાનની બારીમાંથી એ લોકો કલાકો સુધી એને જોતા રહ્યા હતા. પણ પૃથ્વી ગોળ આકારની જોઈ શકતા હતા. પૃથ્વી છે એ કેવી દેખાતી હતી? ગોળ. હવે તમે જોઈ શકો છો કે પૃથ્વીનો ફોટોગ્રાફ લીધો, જે અવકાશયાનમાંથી લીધો હતો, અને પૃથ્વી પરથી ફોટોગ્રાફ લીધા પછી એ લોકો જુએ છે કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ પહેલાં હજારો વર્ષો પહેલાં શું કરતા લોકો? અનુમાન કરતા. પણ હવે તો પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, એના ઉપર શું કરે છે વૈજ્ઞાનિકો? એનો સખત પ્રયાસ છે અથવા પ્રયત્ન કરતા રહે છે. હવે પૃથ્વીનો તમે ઘોડો જોઈ શકો છો, દેખાય છે ઘોડો? હવે આ જે લીલા રંગનું દેખાય છે, જે નીલા રંગનું, બ્લુ રંગનું, એ બધું શું છે? દરિયો છે. શું છે? દરિયો છે. અને જે તમને બીજા ભૂખરા રંગનું દેખાય છે એ બધી અલગ અલગ દેશો આવેલા છે, જે પૃથ્વી આપણે કહી શકીએ. તમે ભારત જોઈ શકો છો, તો આપણે કહીએ કે તમે ભારત જોઈ શકો છો, તો આપણે કહીશું કે ના, આપણે જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો, તો આપણે કહીશું કે હા, એક દરિયો જ દેખાય છે. કે શા માટે? તો એ પૃથ્વીમાં નીલા ભાગનો દરિયો દેખાય છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કંઈ સમાનતા છે? કઈ રીતે અલગ છે? હવે ગોળામાં અને પૃથ્વીનો ફોટો જે લીધેલો છે એમાં શું હશે? ગોળામાં આપણે કોઈ પણ દેશ કે બે દેશો વચ્ચેની સરહદને આપણે અલગથી સરળતાથી ઓળખી શકીએ છીએ. પણ પૃથ્વીનો જે ફોટોગ્રાફ છે એનામાં આપણે દેશ કે કોઈ જગ્યા કે બે જગ્યાઓ, બે દેશો વચ્ચેની સરહદ એને ઓળખવી મુશ્કેલ પડે છે. સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો આપણે કહીશું ના, કેમ કે પૃથ્વી એને ખાલી ગોળ જ દેખાય છે. એને કોઈ ત્યાં પૃથ્વી ઉપર કોઈ નકશા કે સરહદો, કોઈ દેશને અલગ પડતી જમીન કે ત્યાં આપણને દેખી જાણી શકાતી નથી. જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. પૃથ્વી પર પણ છે. જો ગોળા ઉપર દેખાતી હોય, એટલે કે પૃથ્વીનો જે ગોળો છે એના ઉપર દેખાય, તો પૃથ્વી પર હશે, તો હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. હવે એમ કહે છે કે જો સરહદો જો ગોળા ઉપર હોય તો પૃથ્વી પર હોઈ શકે, તો આપણે કહીએ કે હા, પુસ્તકમાં છે કે પૃથ્વીના ગોળા ઉપર સરહદો છે, તો નકશા પૃથ્વી પર પણ હશે, કે જે બે દેશોને, બે રાજ્યોને અલગ કરે છે. જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને એ સરહદો જમીન પર જોવા મળે?
આપણે હવે દિલ્હીથી રાજસ્થાન જતા હોઈએ તો સરહદો જોવા મળે તો આપણે કહીશું હા આપણને જોવા મળે. જે સરહદો જ્યાં પૂરી થતી હોય ત્યાં લખેલું હોય પિલર ઉપર કે અહીંયાની સરહદ પૂરી અને અહીંયાની સરહદ ચાલુ. ભારતના નકશાને જુઓ અને કહો. હવે આ તમારે શું કરવાનું છે, તમારી નોંધપોથીમાં નોંધવાનું છે. ભારતનો નકશો જોઈ અને એના ઉપરથી આ પ્રશ્નો છે એના જવાબ તમારે નોંધપોથીમાં નોંધવાના છે. જ્યારે સુનિતાએ પૃથ્વીને અવકાશમાં જોઈ તેને ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકાય છે. જુદા જુદા દેશો કોઈ જોઈ ન શકે, દેશના ભાગલા પણ કોઈ પાડી ન શકે. નકશાના સરહદો આપણે બનાવી છે તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ, હકીકતમાં સરહદો ક્યાં છે. આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે આ જમીન, આ ભાગ, આ દેશ છે, આ બીજો દેશ છે, એના ભાગલા પડ્યા. પણ ઉપર પૃથ્વી ઉપર તો કોઈ એવો કોઈ ભાગલા દેખાતા નથી. ત્યાં તો બધી જગ્યાએ જમીન અને દરિયો જ દેખાય છે. અહીંયા તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે સુનિતા જ્યારે અવકાશમાં જઈ અને પછી શું શું વિચારે છે કે પૃથ્વી કેવી દેખાય છે. ઉપરથી અલગ અલગ દેશો અથવા એના ભાગના સરહદો દેખાય છે કે નહીં એના વિશે આપણે આ પોઈન્ટમાં ભણ્યા. આવજો વિદ્યાર્થી મિત્રો.